આજે આપણે વિકલ સમીકરણ એટલે ડિફરન્શિયલ ઇક્વેશન વિશે સમજણ મેળવીશું. વિકલ સમીકરણોનો ઉપયોગ ક્યાં થાય છે અને કઈ રીતે તેનો ઉકેલ મેળવી શકાય તે વિશે સમજીશું. પરંતુ સૌ પ્રથમ વિકલ સમીકરણ શું છે તે જોઈએ. આપણે અહીં એક વિકલ સમીકરણનું ઉદાહરણ લઈએ. વાયનું દ્વિતીય વિકલિત વત્તા 2 × y નું પ્રથમ વિકલિત બરાબર 3 × y. અહીં આ વિકલ સમીકરણ છે. જો હું તેને બીજી રીતે લખું તો વાય એ એક્સનું વિધેય છે. આપણે તેને વિધેયના સ્વરૂપમાં લખી શકીએ. આ વિધેયનું એક્સની સાપેક્ષે દ્વિતીય વિકલિત વત્તા 2 × વિધેયનું એક્સની સાપેક્ષે પ્રથમ વિકલિત બરાબર 3 × તે વિધેય થશે. અને જો આપણે લિબનીઝની સંખ્યાનો ઉપયોગ કરીએ તો તેને આ પ્રમાણે લખી શકાય. વાયનું એક્સની સાપેક્ષે દ્વિતીય વિકલિત d²y/dx² વત્તા 2 × વાયનું એક્સની સાપેક્ષે પ્રથમ વિકલિત બરાબર 3 × y. અહીં આ ત્રણેય સમીકરણો એક સમાન બાબત સૂચવે છે. તો શું આપણને કોઈક એવું વિધેય મળે જેનું દ્વિતીય વિકલિત વત્તા 2 × પ્રથમ વિકલિત બરાબર 3 × તે જ વિધેય થાય? ફરીથી અહીં આ ત્રણેય સમીકરણો એક સમાન બાબત સૂચવે છે. હવે જે રીતે મેં તેનું વર્ણન કર્યું તે પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ વિકલ સમીકરણનો ઉકેલ કોઈક વિધેય અથવા વિધેયનો ગણ હશે. તે કોઈ ચોક્કસ સંખ્યા કે સંખ્યાઓનો ગણ હશે નહીં. આમ વિકલ સમીકરણનો ઉકેલ કોઈક વિધેય અથવા વિધેયનો ગણ હશે. હવે આપણે એક બીજગણિતીય સમીકરણ લઈએ. આપણે એક બીજગણિતીય સમીકરણ એટલે કે એલ્જેબ્રિક ઇક્વેશન લઈએ જેનાથી આપણે પરિચિત છીએ. બીજગણિતીય સમીકરણ કંઈક આ પ્રકારના હોય છે. આપણે એક સરળ દ્વિઘાત સમીકરણનું ઉદાહરણ લઈએ. ધારો કે x² + 3 × x + 2 = 0. તો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કોઈ એક સંખ્યા અથવા સંખ્યાનો ગણ થશે. તેનો ઉકેલ x² + x + 1 = 0 થાય. માટે x = -2 અથવા x = -1 થાય. અહીં તેનો ઉકેલ સંખ્યા અથવા સંખ્યાનો ગણ છે જે આપેલા સમીકરણનું સમાધાન કરે. પરંતુ અહીં વિધેય અને તેના વિકલિત વચ્ચે સંબંધ આપેલો છે, તેથી તેનો ઉકેલ વિધેય અથવા વિધેયનો ગણ થશે. હવે આ સમાન બાબત સૂચવતા વિકલ સમીકરણનો ઉકેલ શું થશે? તેનો ઉકેલ કેવો દેખાશે? હવે હું તમને તેના ઉકેલના કેટલાક ઉદાહરણ બતાવીશ અને ખરેખર તેઓ આ વિકલ સમીકરણના ઉકેલ છે તે આપણે ચકાસીશું. ધારો કે આ એક જ વિકલ સમીકરણ છે જેને 3 જુદી જુદી રીતે દર્શાવ્યા છે અને તેનો ઉકેલ કેવો દેખાય આપણે તે જોઈશું, જે આ વિકલ સમીકરણનું સમાધાન કરે. અને ક્યારેક એક કરતા વધારે ઉકેલ પણ હોઈ શકે. તે પરિસ્થિતિમાં ઉકેલ વિધેયનો ગણ થશે. ધારો કે આ વિકલ સમીકરણનો પહેલો ઉકેલ, જેને હું y1 કહીશ, y1 જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તે એક્સનું વિધેય છે. y1 = e-3x. તમે વિડીયો અટકાવો અને આ વિધેયનો પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત શોધો અને પછી તેની કિંમતોને આ સમીકરણમાં મૂકીને ચકાસો કે શું ખરેખર આ વિધેય તેનો ઉકેલ છે. આશા છે કે તમે તે કર્યું હશે. હવે y1 પ્રથમ વિકલિત y1′ = આપણે અહીં સાંકળના નિયમનો ઉપયોગ કરીએ. -3x એક્સની સાપેક્ષે વિકલિત -3 થાય અને પછી e-3x નું વિકલિત e-3x જ થશે. હવે તેનું દ્વિતીય વિકલિત શોધીએ. આ સમાન રીતનો જ ઉપયોગ કરીએ. y1′ અથવા y1 એક્સની સાપેક્ષે દ્વિતીય વિકલિત તેના બરાબર ફરીથી સાંકળના નિયમનો ઉપયોગ કરીએ. -3 × -3 = 9 થશે ગુણ્યા e-3x. હવે અહીં આ દરેક કિંમતને આ સમીકરણમાં મૂકીએ અને ચકાસીએ કે શું ખરેખર આ તેનો ઉકેલ છે. હવે સૌ પ્રથમ વાયનું દ્વિતીય વિકલિત લઈએ. 9 × e-3x વત્તા
બે ગુણ્યા પ્રથમ વિકલિત વત્તા બે ગુણ્યા પ્રથમ વિકલિત બે ગુણ્યા માઇનસ ત્રણ એટલે કે માઇનસ છ ઈની માઇનસ ત્રણ એક્સ ઘાત થશે તેના બરાબર. જો આ સમીકરણનું સમાધાન થતું હોય તો તેના બરાબર ત્રણ વાય થવું જોઈએ, એટલે કે ત્રણ ગુણ્યા ઈની માઇનસ ત્રણ એક્સ ઘાત. હવે અહીં ડાબી બાજુ સાદુરૂપ આપીએ તો નવ ઓછા છ આપણને ત્રણ મળશે અને ઈની માઇનસ ત્રણ એક્સ ઘાત તેના બરાબર જમણી બાજુ થાય, જે ત્રણ ગુણ્યા ઈની માઇનસ ત્રણ એક્સ ઘાત જ છે. આમ અહીં વાય વન એ આપેલ વિકલ સમીકરણનો એક ઉકેલ થાય. પરંતુ આપણે જોઈ શકીએ કે ફક્ત આ એક જ ઉકેલ નથી. જો તમે વાય ટુ બરાબર ઈની એક્સ ઘાત લો તો તે પણ આ વિકલ સમીકરણનો ઉકેલ થશે. તમે વિડીયો અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો. વાય ટુનું પ્રથમ વિકલિત ઈની એક્સ ઘાત જ થશે, વાય ટુનું દ્વિતીય વિકલિત ઈની એક્સ ઘાત જ થાય. તેથી આપણે આ કિંમતોને અહીં મૂકીએ. સૌ પ્રથમ દ્વિતીય વિકલિત ઈની એક્સ ઘાત વત્તા બે ગુણ્યા પ્રથમ વિકલિત એટલે કે બે ગુણ્યા ઈની એક્સ ઘાત તેના બરાબર જમણી બાજુ થવું જોઈએ, એટલે કે તેના બરાબર ત્રણ ગુણ્યા ઈની એક્સ ઘાત થવું જોઈએ. અને તે તદ્દન સાચું છે. એક વત્તા બે બરાબર ત્રણ થાય. આમ વાય ટુ બરાબર ઈની એક્સ ઘાત આપેલા વિકલ સમીકરણનો ઉકેલ થશે. હવે પછીના વિડીયોમાં આપણે તે વિશેની ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું અને કેટલાક દાખલા ઉકેલીશું.